બોટાદ એસપી કચેરી ઓડિટોરિયમમાં સરપંચો સાથે સંવાદ તથા સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાતમાં સૌ પ્રથમ વખત બોટાદ જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત બોટાદ જિલ્લાના સરપંચોનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં બોટાદ જિલ્લાના છે જે કોઈ ગામડામાં 5થી ઓછા ગુના નોંધાયેલા હોય તેવા ગામના સરપંચોને સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં પ્રથમ વખત બોટાદ એસપી દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ગ્રામ પંચાયતના સરપંચોને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં બોટાદ જિલ્લાના 57 જેટલા ગ્રામ પંચાયતના સરપંચોને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આજના દિવસે બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીમાં આ હોલમાં એક સરસ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. આદરણીય જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અને એમના પોલીસ પરિવાર દ્વારા સમગ્ર જિલ્લાના એવા સરપંચોના સન્માનનો કાર્યક્રમ રાખ્યો કે જે ગામોની અંદર ગુનાહિત કૃત્યો અને પોલીસ કેસો બિલકુલ નહિવત કે ઓછા નોંધાયા હોય, એવા લગભગ 5 ગુનાઓ ઓછામાં ઓછા નોંધાયા હોય એવા ના કે બરાબર ગુનાહિત કૃત્યો જે ગામોમાં છે, એટલે આમ આપણી આદર્શ કલ્પનામાં સમરસ ગામો કે ગોકુળિયા ગ્રામો ના જે સરપંચો છે એવાના અભિનંદન સાથે એવા સરપંચોનું સન્માન કરવામાં આવ્યું છે અને એમની સાથે સંવાદિતતા સાધવા માટે સુરક્ષાને સમાજ સુરક્ષાને ધ્યાને લઈ અને સેતુ બંધ થાય એવા અભિગમ સાથે પોલીસ પરિવાર દ્વારા માન્ય જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી આદરણીય બડોલિયા સાહેબ દ્વારા વિશેષ કરીને પોતે એક જાતે દેખરેખ અને રસ લઈ અને આજનો જે કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો છે, એટલે પોલીસ અધિક્ષકશ્રીને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું, સમગ્ર પરિવારને અભિનંદન આપું છું અને સૌ સરપંચોને પણ અભિનંદન. આમ મારા જે મારું જીવન પોલિટિકલ લાઈફની અંદર આવો મેં કાર્યક્રમ ક્યાંય જોયો નથી, ક્યારેક ગયો પણ નથી, એટલે હું કહી શકું કે આ રાજ્યમાં પ્રથમ અભિગમ આવો એક હશે કે જેમાં આદર્શ ગ્રામો આદર્શ સરપંચો એમનું સન્માન જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી દ્વારા કરવામાં આવે અને એમાંય ગુનાહિત કૃત્યો અટકે એવા ભાવ સાથે આ કરવામાં આવે, એટલે સાચ અર્થમાં સમાજ સુરક્ષા પોલીસ પરિવાર મિત્ર અને એમના દ્વારા આ જે સરપંચોનું આજે જે અભિગમથી સન્માન કરવામાં આવ્યું છે એ સરાહનીય અને અભિનંદનીય છે. જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી હેઠળ બોટાદ જિલ્લા હેઠળના જે ટોટલ 192 ગામ છે એને ગુનાઓના સંખ્યાના માપદંડ હેઠળ એટલે કે 0 થી 5 ગુના થયા હોય એવા ગામોને અમે શાંત અને સજાગ ગામ તરીકે કન્સિડર કર્યા છે અને જે ગામોમાં 5 થી 10 ગુના થયા હોય એમને ઓરેન્જ ઝોનમાં મૂક્યા છે અને 10થી વધારે ગુના હોય એને રેડ ઝોનમાં મૂકી અને આજરોજ આ સંવાદ કાર્યક્રમ હેઠળ જે ગ્રીન ઝોન હેઠળ આવતા ગામો કે જ્યાં ગુનાઓનું પ્રમાણ નહીવત છે તમામ સરપંચને અમે અહીંયા બોલાવી એમને સન્માનિત કરી અને એ આગામી દિવસોમાં બોટાદ જિલ્લાની સુરક્ષા છે એમાં ખૂબ જ સહભાગી થાય, વધુમાં મારા જે પોલીસ અધિકારી મિત્રો છે એ પણ એક અલગ એંગલથી વિચારતા થાય અને આ જે ગામો છે અલગ અલગ ઝોનમાં વહેંચેલા એ ગામોની અંદર વધારે શાંતિ કઈ રીતે સ્થાપી શકાય અથવા ગુનાઓનું પ્રમાણ કઈ રીતે ઘટાડી શકાય એના માટેનો એક પ્રયત્ન.